લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ના તમામ તબક્કાના મતદાન ની પ્રક્રિયા છે એ પૂર્ણ થયા બાદ આજે મતગણતરી છે તેનો પ્રારંભ થવાનો છે ભાવનગર જિલ્લાના લોકસભાના જે ઉમેદવાર છે તેઓ આજે દેવદર્શન કરી મતદાન જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં પહોંચી રહ્યા છે આપણે નિમુબેન સાથે સીધી વાત કરીશું બેન આજે મતગણતરીનો પ્રારંભ થવાનો છે પરંતુ એ પૂર્વે આપ દેવદર્શન આવ્યા છો શું કહેશો તમામ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે સૌ પ્રથમ મંદિરે જઈ ભગવાનના દર્શન કરી પૂજા કરી અને મતદાન મથકે જ્યાં મતગણતરી થઈ રહી છે ત્યાં હું જવા માટે તૈયાર થઈ રહી છું

સૌનો સાથ સૌ સૌના વિકાસના મંત્રને લઈ દરેક સમાજના લોકોને વિકાસના ફળો મળ્યા છે હું પણ જ્યારે ચૂંટણી પ્રચારમાં જતી ત્યારે લોકોના આશીર્વાદ લોકોનો વિશ્વાસ અને જે લોકોને વિકાસના ફળો મળ્યા છે એને જનતા જનાર્દને નરેન્દ્રભાઈને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે અમે સારી લીડથી જીતશું બેન ખાસ કરીને વાત કરીએ તો જે રીતના ગત ટર્મની અંદર ભારતીબેન શિયાળ છે એ એમણે છ લાખ કરતા વધુ જે મત મેળવ્યા હતા અને એક વિક્રમ સર્જ્યો હતો આ વખતે પણ એક તક છે પરંતુ સામે ઇન્ડિયા ગઠબંધનની જે ઉમેદવાર છે લડીયા છે અત્યારે જે રીતના મતગણતરી થઈ રહી છે આપને કેવો આશાવાદ છે કેટલા મતોની સરસાઈ મળશે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અનેક વિકાસના કામો થયા છે લીધી છે છે એવા એવા પ્રકારના નિર્ણયો અને વિકાસના કામો થયા કોરોનાના સમયના કપરા સમયની અંદર પણ દેશની અંદર જે મફત વેક્સિન આપવાનું કામ કર્યું અયોધ્યાની અંદર રામ મંદિર ભગવાનનું બિરાજમાન થયા છે આવા ઐતિહાસિક અનેક કામો થયા છે ત્યારે જનતા જનાર્દને નરેન્દ્રભાઈને ખૂબ આશીર્વાદ આપ્યા છે નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે અમારા કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે અમારું રાષ્ટ્રીય નેતૃત્વ અમારું પ્રદેશનું નેતૃત્વ અમારા ધારાસભ્ય અમારા સાંસદ અને અમારા સૌ કાર્ય કાર્યકર્તાઓએ પરિશ્રમની પરાકાષ્ઠા કરી અને ખૂબ મહેનત કરી છે લોકોના વિકાસના ફળો મળ્યા છે અને અમારા કાર્યકર્તાઓ હંમેશા લોકોના સુખને દુઃખમાં રહ્યા છે ત્યારે ચોક્કસ આ વખતે પણ અમે ખૂબ સારી લીડથી જીતવાના છીએ

ખૂબ અમે આ તો પરિણામો ધીરે ધીરે સામે આવશે ત્યારે સીધા જઈશું હિતલ પારીખ અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સાથે સાથે નવસારીથી ચેતન મારી સાથે જોડાઈ ગયા છે રાજકોટથી ગૌરવ દવે પણ અમારી સાથે જોડાઈ ગયા છે વડોદરાથી રવિ પણ અમારી સાથે જોડાયા છે હિતલ પાસે જઈશું હિતલ